18 વર્ષની મોડેલિંગમાં ઝપલાવનાર અમદાવાદની જુહી દેસાઈ અમેરિકામાં યોજનાર ફેશન વીકમાં ગુજરાત તરફથી રિઝેન્ટ કરશે. જી હા, વાત કરીએ તો અમદાવાદમાં શેલા વિસ્તાર ખાતે રહેતી જુહી દેસાઈની, જેમણે 18 વર્ષમાંથી મોડેલિંગ કરવાનો અનહદ શોખ છે અને જેઓ વિવિધ સ્પર્ધામાં પણ ભાગ લઈ તેમજ વિજેતા પણ બનતી હતી આવી છે. મોડેલિંગ સાથે સાથે એર હોસ્ટેસ પણ અભ્યાસ કરી ચૂકી છે અને એરપોર્ટ પર કાર્યરત કરી ચૂકી છે. અભ્યાસની સાથે સાથે મોડેલિંગમાં કંઈક કરી બતાવવા તેમના લક્ષ્ય સાથે તેઓ હાલ મિસ ઇન્ડિયા કોસમોસના બીજા રનઅપ તરીકે વિજેતા બન્યા છે અને સૌપ્રથમવાર તેમણે 2009માં મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. આવો સાંભળીએ જુહી દેસાઈ દ્વારા શું કહ્યું આ બાબતે. નમસ્કાર, મારું નામ જુહી દેસાઈ છે અને હું અમદાવાદમાં રહું છું. આકાશ રેસિડેન્સી છે કે બહુ વર્ષોથી 6 વર્ષથી રહું છું અને હું મોડલિંગને કરતી હોઉં છું. ફેશન વીક્સને હમણાં હું મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસમોસની 2nd runner-up થઈ, પણ મને નૃત્ય ડાન્સ કરવાનું, એક્ટિંગ કરવાની, મોડલિંગ, ચિત્રકાર, સંગીત અને બધું બહુ જ ગમે છે. હું આ મોડલિંગની ફિલ્મમાં 18 વર્ષની હતી ત્યારથી હું જોડાયેલી છું. પહેલી વાર મેં પાર્ટિસિપેટ કર્યું હતું મિસ નડિયાદ 2009માં, પછી મેં પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ 2010માં પાર્ટિસિપેટ કર્યું હતું. પછીથી મેં ગુજરાતી મૂવીઝમાં થોડા મૂવીઝમાં મેં કામ પણ કર્યું હતું, પણ પછી વચમાં મારે ભણવાનું એરોસ્ટેસનું મેં જોઈન કર્યું હતું. એટલે પછી 3-4 વર્ષ તો મેં એરોસ્ટેસનું ભણવાનું ને એની જોબને બધામાં એ કરતી હતી. હું એરપોર્ટ ઉપર કામે કરતી હતી, પણ પછી મેં 2016માં મેં મોડલિંગમાં પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું હતું. તો મેં મિસ દિલ્હી ઇન્ડિયા 2017ની મિસ ટેલેન્ટેડમાં મને અવોર્ડિંગ મળ્યું અને અત્યારે અને પછીથી કેટલા મિસ ગુજરાત એશિયા ઇન્ટરનેશનલ ઇન્ડિયા 2019માં હું બની મિસ ગ્લોબલ ઇન્ડિયા તરફથી ને હમણાં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મો સીઝન 2024ની 2nd runner-up થઈ. એકચ્યુઅલી આ જે આ ફેશન વીક આવવાનું છે અમેરિકામાં, તો એમાં બહુ જ એક્સાઇટ છે. મેં એક્સાઇટ કારણ કે 2017થી જ મેં વિશ કર્યું હતું કે ભગવાન મને અમેરિકામાં મારે મોડલિંગ તરીકે મારે પાર્ટિસિપેટ કરવું છે એઝ અ મોડલ તરીકે ફેશન વીકમાં. પણ બહુ વર્ષો લાગ્યા અને આ વખતે મને ઓપોર્ચ્યુનિટી મળી છે કે આવી રીતના તમે ફેશન વીક છે અમેરિકામાં, તો આઈ થિંક ન્યૂજર્સીમાં કેમાં છે, તો એમાં હું રનવે મોડલ તરીકે જવાની છું. એકચ્યુઅલી મેં રનવેઝ મેં એટલા બધા ઇન્ડિયામાં મેં એટલા બધા કર્યા છે. દિલ્હીમાં મેં દિલ્હીમાં તો 6 કે 7 જેટલા કર્યા છે અને એક મેં દહેરાદૂનમાં કર્યું છે અને હમણાં મેં રિસેન્ટમાં દહેરાદૂનમાં કર્યું છે. તો એ પછીથી જ મને કોન્ફિડન્સ લેવલ આવ્યો કે હવે હું ઇન્ટરનેશનલ માટે પ્રિપેર થઈ ગયું છું. એકચ્યુઅલી મોડલિંગ તો મારું હતું જ પહેલેથી, પણ એરોસ્ટેસનો બાય ચાન્સ જ આવ્યો. વાતો વાતોમાં મારા ઘરના લોકો એમ કહ્યું કે ભાઈ તમે કંઈક બીજું વિચારો, કારણ કે અત્યારે તું 20 વર્ષની છે અને પછી ઉંમર હજુ તારી નાની છે, તો તું આગળ કંઈક સારું એવું ભણ. તો મારા કોઈ રિલેટિવમાં એક છોકરી એમ બોલી, ભાઈ તમે એક કામ કરો, તમે એને ગ્રૂમિંગનું એ કરાવો. પછી મમ્મી કહે છે ભાઈ તું એક કામ કર, એ બધું કર્યા વગર તું જો ઓનલાઈન જો કે કોઈ ક્લાસીસ. મેં મમ્મી આવી રીતના એરોસ્ટેસના ક્લાસીસ છે, તો મમ્મી કહે છે કે સારું, કહે છે પહેલાં ત્યારે 2006માં છૂટી ગયું તું ભણવાનું એરોસ્ટેસનું જ્યારે તું 10th standard-માં હતી એ વખતે, તો એના બદલે તું અત્યારે તું જોઈન કર અને તારું ભણવાનું કમ્પ્લીટ કરી દે. તો પછી મેં 2012માં ભણવાનું ચાલુ કર્યું અને પછી મેં 13માં કમ્પ્લીટ કર્યું હતું અને મેં એટલા બધા ઇન્ટરવ્યૂઝ આપ્યા હતા ને, તો મારું ગ્રાઉન્ડ સ્ટાફમાં થયું હતું, તો એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફમાં હું કામ કરતી હતી. પણ બાય ચાન્સ મારું છૂટી ગયું હતું ને, પછી હું દિલ્હી ગઈ હતી. મેં દિલ્હીમાં એટલા બધા એટલું બધું ફરીથી આ ઇન્ટરવ્યુ, પેલો ઇન્ટરવ્યુ, આ જગ્યાએ પેલી જગ્યાએ ઇન્ટરવ્યુ, પણ એ મળતા પણ બહુ હેરાન થવાતું હતું. પણ મેં કોઈને આ વાત નથી કહી કે મારું મિસિસ રાધિકા કરીને એક હતી ઇન્ડિગોની એચઆર, એણે મારું ઇન્ડિગોમાં કર્યું હતું કેબિન ક્રૂ તરીકે, જેણે મને શોર્ટલિસ્ટ ચેક કરી હતી. આજે પણ મને એટલો અફસોસ થાય છે કે હું ઇન્ડિગોમાં હું કેમ ના ગઈ, પણ રાધિકા ઇઝ માય વન ઓફ ધ પ્લેઝર કે એણે મને ઓપોર્ચ્યુનિટી પણ આપી, તો મારો લક કામ ના કરી શક્યો. આગામી દિવસોમાં અમેરિકામાં યોજનાર ફેશન વીકમાં તેઓ રનવે મોડેલ તરીકે ભાગ લેશે, જે ગુજરાતની દીકરી તરીકે સર્વે ગુજરાતીઓ માટે ગૌરવની વાત કહી શકાય. અભ્યાસ, મહેનત, લક્ષ્ય અને લગન જો દ્રઢ હોય તો જીવનમાં શું નથી કરી શકાતું તે જુહી દેસાઈ જેવી યુવતીએ મહેનત પરથી જાણી શકાય છે. બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.